ઉત્તરાયણની તહેવારની સાથે સાથે કહી શકીએ કે તમામ નગરજનોમાં એટલે ઉત્સાહ છે કે ઉત્તરાયણની સાથે સાથે ભગવાન રામની જે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તેના માટે ખૂબ જ ઉત્સાહી જોવા મળે છે. મકર સંક્રાંતિનો આજે તહેવાર છે, તમામ વડોદરા શહેરના નગરજનો ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસથી આજનો જે તહેવાર છે તે મનાવી રહ્યા છે. ત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ હાલ જે શ્રીરંગ રાજ્ય સાયરે જે યુવા કોર્પોરેટર છે વોર્ડ નંબર 9 ત્યાં ઉપસ્થિત છે ને ત્યાં જે તેમનો પૂર્ણ જે આયરે પરિવાર છે સાથે જે સયાજીગંજના ધારાસભ્ય કેવર રોકડિયા તે પણ હાલ અહીંયા ઉપસ્થિત છે ને તેમના દ્વારા પણ આજનો જે દિવસનો તહેવાર છે તે આયરે પરિવાર સાથે મળીને મનાવવામાં આવી રહ્યું છે. ખૂબ જ કહી શકીએ કે જે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યું છે આજનો જે તહેવાર છે તેને લઈને જે ઉત્સાહ છે તમામમાં, કારણ કે કહી શકીએ કે ઉત્તરાયણનો તહેવાર અને સાથે જ ઉત્તરાયણનો તહેવાર સાથે ઉત્તરાયણના તહેવારની સાથે કહી શકીએ કે જે આપણી સાથે રાજા સાયરે ઉપસ્થિત છે. આજે મકર સંક્રાંતિ નો તહેવાર છે, શું કેશો? કેટલી મકર સંક્રાંતિ નો દિવસ એટલે તમે જુઓ છો કે એક આકાશ સુધી ગગન ચૂમવાનો દિવસ છે અને ભારતીય સંસ્કૃતિ અને ગુજરાતમાં તો આ એક પર્વ એવો છે કે નાના નાના દીકરાથી માંડીને 70 વર્ષ સુધીના લોકો પોતે ફેમિલી સાથેનો એક કાર્યક્રમ છે અને એની સાથે એક સાથે જોડવાનો પ્રસંગ છે. કારણ કે અમે લોકો તો હળદી કુંકું કાર્યક્રમ, તિળગુડનો કાર્યક્રમ, મહારાષ્ટ્ર અને ગુજરાતી સમાજ એક સાથે ભેગા થઈને હળદી કુંકું કરતા, આવી રીતના પતંગ અને દોરો, તમારી થીમ શું છે, કોઈને કાપવાની છે કે કોઈને મિલટાવવાની છે, તમે નક્કી કરો કે મારે આકાશમાં ચડવું છે અને આકાશમાં ચડતા ચડતા તો આકાશ છે ગમે તે પતંગો સામે બી પડે. હા, સામે મેદાનની અંદર એવું પણ હોય શકે કોઈ આપણા પર પડવા જતો તો કાપી બી શકાય અને એવું લાગે કે આ જઈ રહી છે તો એને મિલટાવી બી શકાય. એટલે તમે તમારો ગોલ શું છે અને પતંગ એ તમને ગોલ તમારા આકાશ સુધી પહોંચવાનો ગોલ બતાડે છે, એમાં તમે કેટલાકને રોકાવટ કરી શકો શું છે એ વિશે અલગ છે. પણ આજના દિવસે આ એક એવો એક સંસ્કારી ભર્યો વાતાવરણની અંદર સૌ લોકો પોતાના ફેમિલી સાથે, પોતાના મિત્રો સાથે આજે અમારા વિસ્તારના અને ખાસ કરીને સયાજીગંજના ધારાસભ્ય શ્રી અમારા કેવીરભાઈ રોકડિયા પણ અમારા ત્યાં આજે આવ્યા છે અને એમનું સ્વાગત છે. સાથે સાથે અમારા સૌ વોર્ડના કોર્પોરેટરો નરસિંહભાઈ છે, અમારા માર્ગીબેન છે, એવી રીતના બધા જ લોકો આખા ગામને ખબર છે, આખા વિશ્વને ખબર છે કે રીતના ભારતીય જનતા પાર્ટી નહીં પણ સમગ્ર વિશ્વ એવું જોઈ રહ્યું કે 2024 પછી જે પણ છે એ વિશ્વગુરુ તરફ જયારે આપણે જઈ રહ્યા છે અને માન્ય નરેન્દ્રભાઈ જે રીતના એક હિન્દુ રાષ્ટ્ર બનાવવા સાથે એક સંકલ્પ સાથે આપણે જઈ રહ્યા છે અને આ એક આજનો નમૂનો છે. હવે તો રામ મંદિર પછી આપ જોશો કે ભગવાન રામ જયારે 500 વર્ષ પર બિરાજમાન થશે પછી તો વિશ્વગુરુ અને હિન્દુ રાષ્ટ્ર બનવામાં કોઈ મેલ પણ નહીં રહે. તો આજના દિવસે સમગ્ર દેશવાસીઓને, સમગ્ર શહેરવાસીઓને અને મારા વિસ્તારના સૌ લોકો જે લોકો અહીંયા આવ્યા છે, સૌ કેવીરભાઈ થી માંડીને સમગ્ર અમારી ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા, સાથે સમગ્ર શહેરવાસીઓને પણ મકર સંક્રાંતિ અને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભેચ્છા. ખૂબ શાંતિપૂર્વક, ખૂબ જોશભેર પરિવાર સાથે આપણા પ્રસંગ આજનો જે મકર સંક્રાંતિ આજે અને આવતીકાલે ખૂબ જોરશોરથી આપણે ઉજવીએ. શું કેશો, આજે ઉત્તરાયણનો તહેવાર મનાવવા માટે આપ પણ અહીંયા ઉપસ્થિત છો ને તમામ નગરજનો ખૂબ જ ઉત્સાહથી આ તહેવાર આજનો આ દિવસ જે છે એ દરેક વ્યક્તિ માટે ફેમિલી સાથેનો આ ઉત્સવ છે. એટલે દરેક વ્યક્તિ અને અમારા ભાજપના પરિવાર, અમારા ધારાસભ્ય શ્રી ઉપસ્થિત છે, અમારા કોર્પોરેટર શ્રી છે,
શ્રીરંગભાઈ, નરસિંહભાઈ અને દરેક કાર્યકર્તાઓ સાથે અમે આજે આનંદ ઉત્સવથી આ પર્વ કરી રહ્યા છીએ. બિલકુલ, તે કહી શકીએ કે આજે મકર સંક્રાંતિનો જે તહેવાર છે, તમામ જે પુણ્ય કામ હોય, દાનનું જે કામ હોય, જે તેમના દ્વારા આજે કરવામાં આવી રહ્યું છે, ખૂબ જ જે ઉત્સાહ તમામ નગરજનોમાં આજના તહેવારને લઈને જોવા મળી રહ્યું છે, ત્યારે કંઈક અલગ શું કહેશો? આજે આપ અહીંયા ઉપસ્થિત છો, મકર સંક્રાંતિનો તહેવારની સાથે વાત કરીશ કે 2024માં જે ભારતનું પતંગ છે તે આખા વિશ્વમાં લહેરાયું છે. આ ઉત્તરાયણ પર્વ એટલે કે ભગવાન સૂર્યની મકર સંક્રાંતિ, ભગવાન સૂર્યના ઉત્તર તરફના આયનને આપણે ઉત્તરાયણ પર્વ તરીકે ઉજવીએ છીએ. ભગવાન સૂર્યની આરાધના થકી, એમની સન્મુખ ઉભા રહીને, એમની આરાધના કરીને આપણે સૌ પતંગ ચગાવીને આજના દિવસે ઉત્તરાયણની ઉજવણી કરતા હોઈએ છીએ. જેમ આકાશની અંદર પતંગ ભર હવામાં હોય છે, અને ત્યારે આ વખતે તમે કહ્યું એમ 2024માં પણ ભારતીય જનતા પાર્ટીનો પતંગ એ નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર ઉચ્ચે હવામાં ઉડવાનો છે, અને એટલા પેચો કપાવાના છે સામેવાળાના જેની કોઈ ગણતરી નહીં કરી શકે. અને ખરા અર્થની અંદર આ વર્ષ એ અનોખું વર્ષ છે. 500 વર્ષ પછી પ્રભુ શ્રી રામ 22 તારીખે દ્વાદશીના પરમ પવિત્ર દિવસે આજે પ્રભુ શ્રી રામ પોતાના નિજ મંદિરમાં અયોધ્યામાં પધારવાના છે, ત્યારે એક અનોખો સંયોગ આ વર્ષમાં સર્જાયો છે. અને 550 વર્ષની લડાઈનો, આતુરતાનો, લોકોનો અંત થવાનો છે. પ્રભુ શ્રી રામનું જે રીતે અયોધ્યા આગમન વખતે લોકોએ દીપ પ્રાગટ્ય કર્યા હતા, એવી રીતે આ વખતે પણ 22 તારીખે જ્યારે પ્રભુ શ્રી રામ પધારવાના હોય, 21 અને 22 તારીખ બંને દિવસ પોતાના ઘરે રાત્રે દીપ પ્રાગટ્ય કરીને પ્રભુ શ્રી રામનું આગમન સૌએ વધાવવું જોઈએ, એવી આપના માધ્યમથી અપીલ પણ કરું છું. શું કહેશો? આજે મકર સંક્રાંતિનો જે તહેવાર છે તમામ નગરજનો મનાવી રહ્યા છે ને, આપ પણ? આજના દિવસે જ્યારે મકર સંક્રાંતિનો દિવસ છે, જ્યારે સૂર્ય મકર રાશિની અંદર પ્રવેશ કરશે, ત્યારે આજના દિવસે અમારા સહેજગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેવલભાઈ રોકડિયા પણ અમારા સાથે જોડાયા છે. મારા મિત્રમંડળના તમામ લોકો, સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના તેમજ વોર્ડ નંબર 9ના તમામ કાર્યકર્તાઓ પણ આજના દિવસે અહીંયા ઉપસ્થિત રહ્યા છે. ત્યારે આજના દિવસે અમે સૌ એકત્ર થઈને જ્યારે આ ઉત્તરાયણનો તહેવાર ઉજવી રહ્યા છે, અને જેવી રીતે તમે જુઓ કે પતંગ પણ એક ઉપદેશ આપવા માંગે છે કે જ્યારે પતંગ એનો જેવી રીતે વાત કરું કે પતંગ હંમેશા પ્રગતિનું નિશાન આપે છે, પ્રગતિનું ઉન્નતિ કરતા શીખવાડે છે, કે પતંગ કપાઈ ગયા પછી પણ સ્પોર્ટમેન સ્પિરિટની જેમ બીજી પતંગ ચગાવીને, એટલે કે ના કે બીજાની પતંગ તોડીને કે કાપીને, પણ પોતાની પતંગ, એટલે કહેવાય ને કે લીટી લાંબી કરવી જોઈએ, લીટી કોઈને ભૂસવાથી કોઈ મતલબ નથી થતો, એવી જ રીતે આ પતંગ પણ એક ઉદાહરણ આપે છે. તો આજના દિવસે અમારી સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ, મારા સાથી કાઉન્સિલર નરસિંહભાઈ ચૌહાણ, રાજેશભાઈ આયરે અને તમામ સાયનાથ ના તમામ યુવાનો પણ અહીંયા એકત્ર થઈને અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે ઉત્તરાયણ કરી રહ્યા છે. અમારા ધારાસભ્યશ્રી પણ અમારી સાથે ઉપસ્થિત રહ્યા છે. બિલકુલ, તે કહી શકીએ કે આજનો જે તહેવાર છે એક સંદેશ આપે છે કે આપને આકાશ તમારી માટે છે, તમને મોટિવેશન આપે છે કે જેટલે ઊંચે સુધી આપ ઉડી શકો એટલું તમામ ઉડી શકે. ત્યારે તમામ જે આયરે પરિવાર છે, સાથે જે સયાજીગંજના ધારાસભ્ય છે કેવું રોકડિયા, તે પણ અહીંયા ઉપસ્થિત છે, અને તેમના દ્વારા પણ જે આજનો તહેવાર છે મનાવવામાં આવી રહ્યો છે. ખૂબ જ ઉત્સાહની સાથે કહી શકીએ કે આજે મકર સંક્રાંતિનો તહેવાર છે. શું કહેશો? તમામ નગરજનો ખૂબ જ ઉત્સાહથી આજનો તહેવાર મનાવતા હોય છે. આજનો તહેવાર એટલે આમ જોવા જઈએ કે વર્ષમાં હરેક તહેવારો આવતા હોય છે. આ વર્ષનો પહેલો તહેવાર એટલે મકર સંક્રાંતિ. જેવી રીતે ધરતી અને આકાશનું મિલન એટલે મકર સંક્રાંતિ, એ દિવસે આપણે સૌ દોરા અને પતંગથી આકાશને આપણે શોભાઈએ છીએ. એવી રીતે જ, જેવી રીતે આકાશ જેવી રીતે પતંગોથી શોભે છે, એવી રીતે આપણા જીવનમાં પણ, જેવી રીતે તમે જોવો છો તલ અને ગોળ જેવી રીતે એકત્રિત થઈને ત્રિગુણ જ્ઞાન ગોળગોળ બોલા, આ એક આપણું એક જીવનનું આ વર્ષનું આ પહેલું વર્ષ હોય છે. એવી રીતે આપણે લોકોને તલ ગોળ ખવડાવીને એમનું મીઠું ગળ્યું કરીને સૌને આપણે મકર સંક્રાંતિને સૌ નગરજનોને હું હાર્દિક શુભેચ્છા પાઠવું છું. બિલકુલ, થી આજનો જે તહેવાર છે ખૂબ જ ઉત્સાહથી તમામ નગરજનો દ્વારા મનાવવામાં આવી રહ્યો છે, ત્યારે કહી શકાય કે આ જે તહેવાર છે તેમાં
ખાસ કરીને જે રામ મંદિર, જે રામ ભગવાનનું પ્રાણ પ્રતિષ્ઠા 22મી તારીખે થવા જઈ રહ્યું છે, તેના માટે કહી શકીએ કે જે અનેરા ઉત્સાહ છે તે તમામ નગરજનોમાં જોવા મળી રહ્યું છે કે વિશ્વગુરુ તરફ જે ભારત છે તે આગળ વધી રહ્યું છે. સાથે જ વિશ્વની આપણે વાત કરીએ તો વિશ્વમાં ભારતનું પતંગ ખૂબ જ ઊંચું ઉડી રહ્યું છે. તમામ નગરજનો દ્વારા આજનો જે દિવસ છે ઉત્સાહથી મનાવવામાં આવી રહ્યું છે. તમામ દ્વારા પતંગ ચગાવીને, મીઠાઈ ખવડાવીને આજનો જે તહેવાર છે ખૂબ જ ઉત્સાહથી મનાવવામાં આવી રહ્યું છે. તમામ આયરે પરિવારની સાથે સાથે જે સયાજીગંજના ધારાસભ્ય કેવું રોકડ્યા છે તે અહીંયા ઉપસ્થિત છે. પતંગ ખાસ કરીને એ છે કે આ વખતે જે પતંગ છે તે પતંગ જે છે તે ખૂબ જ કહી શકીએ કે તમામ પતંગમાં રામ ભગવાનનું ચિત્ર અને રામ ભગવાનનું જે ચિત્ર છે સાથે જ નામ જે છે તે પણ આકાશમાં આ વખતે મોટી સંખ્યામાં જોવા મળી રહ્યું છે. આજનો તહેવાર જે છે તમામ નગરજનો હોય આજે ખૂબ જ હર્ષ અને ઉલ્લાસથી મનાવી રહ્યા છે. આજે જે સૂર્ય ભગવાન છે તે મકર રાશિમાં પ્રવેશ કરતા હોય છે. ખૂબ જ દાન પુણ્યની જે કામગીરી છે તે પણ આજે કરવામાં આવતી હોય છે. ખૂબ જ ઉત્સાહ તમામ નગરજનોમાં જોવા મળશે. કેમેરા પર્સન રવિ ચિંતા સાથે ગાયત્રી આનંદ પાસે.